હાલમાં પ્રદીપસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા છે, સીધા ત્યાં જોઈએ. સરકારે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કામે લગાડ્યા અને ટેસ્ટિંગની માત્રા, એના કારણે આઇસોલેશનની વ્યવસ્થા, આ બધા પગલાઓના કારણે જે 29 એપ્રિલે 73% રિકવરી રેટ હતો એ આજે 82% સુધી પહોંચાડવામાં સમગ્ર આયોજનના કારણે આપણે સફળતા મળી છે. પોઝિટિવિટી રેટ જે 8.44% હતો એ આજે 7.64% છે. ઓક્સિજન રિક્વાયરમેન્ટ 1158 મેટ્રિક ટન સુધી પહોંચી હતી, એ આજે 1000 મેટ્રિક ટન સુધી પહોંચી છે. અને બેડ ઓક્યુપન્સીમાં પણ મોટી સંખ્યાની અંદર ઘટાડો થયો છે. આના ઉપરાંત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં મારું ગુજરાત કોરોના મુક્ત ગુજરાત બને જેના ભાગ સ્વરૂપે ગુજરાતના 18,000 ગામોની અંદર કોરોનાના વધતા સંક્રમણને અટકાવી આઇસોલેશનની વ્યવસ્થા કરવા માટેની પણ રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓને ગ્રામીણ કક્ષાએ મોકલી સીએચસી પીએચસી સબ ડિસ્ટ્રિક્ટની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્યોને ઇન્ચાર્જ બનાવી આજે ગ્રામીણ ક્ષેત્રે પણ પોઝિટિવિટી રેટ ઘટે એના માટે આખી સરકાર કામ લાગી રહી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 50% વસ્તી એ શહેરોમાં વસે છે. ગુજરાતની 8 મહાનગર અને બીજી નગરપાલિકાઓ આને પણ આપણે એમાં આવતા વોર્ડ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ બને એ નવો કાર્યક્રમ શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ રવિવારથી જુદા જુદા મહાનગરોની અંદર એ કાર્યક્રમની શરૂઆત થશે, જેમાં અમદાવાદની અંદર માનનીય મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને બીજા મંત્રી તરીકે હું હાજર રહેવાનો છું. સુરતમાં માનનીય ફોરેસ્ટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવા અને કુમારભાઈ કાનાણી હાજર રહેવાના છે. એ રીતે વડોદરામાં માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને માનનીય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ હાજર રહેવાના છે. ભાવનગરની અંદર માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને માનનીય મંત્રી શ્રી વિભાવરીબેન દવે હાજર રહેવાના છે. રાજકોટની અંદર માનનીય આરસી ફળદુ સાહેબ અને જયેશભાઈ રાદડિયા હાજર રહેવાના છે. જામનગરની અંદર પણ આરસી ફળદુ સાહેબ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગાંધીનગરમાં દિલીપજી ઠાકોર અને કુંવરજીભાઈ બાવળિયા, અને જૂનાગઢની અંદર જવાહરભાઈ ચાવડા. આમ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જુદા જુદા મંત્રીઓને જુદા જુદા મહાનગરની જવાબદારી સોંપી છે. આના અગાઉ જે જિલ્લાઓની ફાળવણી જે મંત્રીઓને કરવામાં આવી હતી એ મંત્રીશ્રીઓ પોતે પોતાના જિલ્લામાં આવતી નગરપાલિકાઓની મુલાકાત લેશે. જે માનનીય મુખ્યમંત્રીશ્રીની અપેક્ષા છે તે રાજ્ય સરકારનું મારા ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત આજે વાત કરીશું અમદાવાદના બોપલ ગોધાવી ગામની, જ્યાં કોરોના સંક્રમણ અટકાવવા સરપંચ તલાટીના સહકારથી ગામમાં તમામ તૈયારીઓ કરાઈ છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જે જાહેરાત કરેલી છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત હાલમાં અમારા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીશ્રી તેમજ ગ્રામજનોના સહકારથી 10 જણાની કમિટી બનાવેલ છે. જે કોરોના મહામારી અત્યારે ફેલાઈ રહી છે તે કંટ્રોલમાં આવે તે સારું,
સુરતમાં રાજપૂત સમાજવાડીમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે. મને તાવ શરદી ઉધરસ થતાં બે દિવસ થયેલી, આજે દવાખાને આવ્યો છું. કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય એમને એ અને બી કીટ એમ દવાઓ આપવામાં આવે છે. જો એમનું SPO2 90 ઓછું હોય તો એમને તાલુકા ખાતે આપણે રિફર કરીએ છીએ. અમારા ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે, જેને કોઈ પણ તકલીફ હોય તે આઇસોલેશન વોર્ડમાં જાય છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ફ્રી ઓફમાં આપવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની ટીમ, આશા વર્કરની ટીમ, આંગણવાડીના કાર્યકરોની ટીમ બધા જઈને સમજાવે છે. લોકોને સાચી સમજણ મળે કે ભાઈ વેક્સિનેશન એ જ ઉપાય છે અત્યારે હાલના સંજોગોમાં. વેક્સિન બાબતે તેલાવ ગામે 45 વર્ષથી ઉપરના લોકોને અમે વેક્સિન લેવા માટેની જાગૃતિ લાવ્યા છીએ. ઘેર ઘેર કીટો વિકો છો, ટ્રીટમેન્ટ કરો છો, લોકોનું ઓક્સિજન માપો છો, તે સિવાય અન્ય બીજી સેવાઓ પણ ઘણી સારી કરે છે. નોર્મલ ઘરે જે આઇસોલેટ હોય તેમના ઘર આખું ફેમિલીને અમે થર્મલ ગન પલ્સ ઓક્સિમીટરથી ચેક કરીએ છીએ. એ લોકોને સાવચેતી માટે સમજણ આપીએ છીએ. સામાન્ય જેવા લક્ષણો દેખાય તો એ લોકોને કોરોનાની કીટ આશા વર્કરો દ્વારા પહોંચાડવાનું કરેલું છે. ઉકાળા કઈ રીતે બનાવવા અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે, અને સાથે સાથે અમારો ધન્વંતરી રથ છે જે ડિપાર્ટમેન્ટે અમને આપેલ છે, તેનો ઉપયોગ કરીને ધન્વંતરી રથ દ્વારા પણ અમે આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરીએ છીએ અને જરૂરિયાત લોકોને અમે રિફર કરીને પૂરતી સારવાર આપવામાં આવે છે. હાલની વસ્તી 4500ની વસ્તી છે. 3 કેસ અત્યારે એક્ટિવ કેસ છે અને બીજા નોર્મલ સામાન્ય શરદી ખાંસી ઉધરસના હશે, પણ અત્યારે હાલ આ બધું કરવાથી ઘણો ફાયદો થયો છે. 5 કલાક બજારો ચાલુ હોય છે, બાકીનો સમય ટોટલ સંપૂર્ણ બંધ પાડવામાં આવે છે. અને ત્યાં દવાઓ ને બધું આરોગ્ય ખાતામાંથી રસી દવાઓ બધું ઘરે આવીને અમારે તપાસ કરી જાય છે અને સારી દવાઓ ને બધું આપે છે. પોતાની સાવચેતી રાખો, તમને કોઈ એવા લક્ષણ જણાય તો ગોધાવી ગામ સમાજવાડીની અંદર કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે, તેમાં અચૂકપણે દાખલ થાવ, જેથી તમારે તમે તો છો પણ તમારો પરિવાર બચી શકે. તેમજ અમે જે આ માનનીય સરકારશ્રીનો પ્રયત્ન છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત અમોને તથા અમારી પંચાયતની ટીમને સપોર્ટ આપો એવી નમ્ર વિનંતી. આપણું